નમસ્કાર મિત્રો હું કંઈક ને કંઈક મને એમ થાય કે મારા ચાહક મિત્રો સુધી પહોંચાડો કોઈ દુહો હોય કોઈ સારી વાત હોય કોઈ આ ત્યાં વગડામાં શું ત્યારે બરાબર આજે હનુમાન જયંતિ છે આ વિડીયો મુકાય ત્યારે તો જે હોય તે પણ તારીખ સત્યાવીસ ચાર બે હજાર એકવીસના જંગલમાં હું રાણીનું ઝાડ છે કરમદીના ધુઆ છે એની નીચે બેઠો છું ફૂકલ પાંદડા ખાખા તમને દેખાય છે ખાખવા કયા ને અમારે માલધારી છે ને એમ કે ખાખવા બાખવા ખાહે પી તો એક દુહો મને યાદ આવ્યો બે બે અઢી કે ત્રણ વરસ કે બે વરસ એમ કંઈક મેં લખેલો દુહો બે વરસ પહેલાં કે પ્રકૃતિ છે ને મને તમને પળે પળે કંઈક ને કંઈક સંદેશો આપ્યા કરે છે કંઈક ને કંઈક મારે તમારે લેવું હોય ને તો કંઈક આપ્યા કરે જ્યાં જુઓ ત્યાંથી મને તમને કંઈક એવું દર્શન કરાવે કે જીવતરમાં કાયમ આવે તો બે વર્ષ પહેલાં મેં એક દુહો લખેલો એક વગડામાં એક વેંતેકનો કોટો ફૂટેલો સોમાહા પહેલાં દોઢક મહિના પહેલાં તો મને એમ થયું કે કાળે ઉનાળે વહેલો કોળાનો ધરતીને ફાડીને જ્યાં ધરતીમાં હજાર હજાર ફૂટ આઠસો ફૂટ બે ત્રણ વરફથી તો હારા સોમાહા થાય છે બે ત્રણ વરફ પહેલાં તો હજાર હજાર ફૂટ વહી જતા હોય પાણી ન આવતા હોય અને એ ધરતીના પેટાળને ફાડી અને વેલો કાળે ઉનાળે વહેલો કૂપડું ફળું થોડી એ નીકળે તો એક તો કુદરત છે ને એ એના દર્શન છે એ ભગવાન કેવો હોય કોઈ જોયું હોય માતાજી એટલે શું એ શક્તિ છે એ તો પણ આપણે એને સંદેશો શું આપે એમાં જોઈએ જો તો મેં એ દુહો બનાવેલો અને એવો ને એવો વેલો મેં આજે અહીંયા જોયો એટલે અહીંયા બેહી ગયો હું સાંઈએ અને તમારા સુધી દુહોઈ ગામ કીધું અને પાછી યાદ કરાવું ને એ વેલો આ તમે જોઈ શકો છો આ આ અમારે ઘરમાં તો અને ગાંડો વેલો કહેતા કાંઈ કામમાં તો લગભગ ન આવે આ બાકી તો આપણને આપણને ખબર ન પડતી હોય ભગવાને કોઈ વસ્તુ એવી નથી બનાવી જે કામમાં ન આવે પણ આપણને ખબર ન હોય એટલે આ જે હોય દોઢ બે હાથનો વેલો છે અત્યારે કાળે ઉનાળે કોળાણો છે એટલે કે આજ સત્યાવીસ ચાર બે હજાર એકવીસ તારીખ છે ઉનાળો છે સૈતર મહિનાની પૂનમ છે અને આ વેલો કોળાણો દોઢ હાથનો છે આવે ધરતીમાં તમે ડાર કરો તો પાણી ક્યારે આવે કેટલું આગુલ કાંઈ નક્કી નહીં પાણ સોમાં તો ખૂબ વનસ્પતિ કોળાય બધું કોળાય પણ દુહો આને પાછીથી શીખવાનું શું કવિને તો આપણે સાહિત્યકાર કવિ એને તો શું હોય કે સંદેશો શું મળે છે ક્યાંથી તો મેં દુહો લખેલો કે કાળે ઉનાળે કોળિયો વેલો હરિયો વાહ હે હરિયા વેલા હે હરિયો એટલે લીલો વેલો વાહ લીલા વેલા હરિયાળા વેલા તું કાળે ઉનાળે કોળાનો કાળે ઉનાળે કોળિયો વેલો હરિયો વાહ જેને આપ મેળા એ ઉગવું રીયે નહીં મેઘની રાહ એ મેઘની રાહ જોઈને કે વરસાદ થાય પછી ઉગીશું એ એ તો આડ મહિનો ગળેડે તો ઉગી ને એવું ન હોય પણ કાળે ઉનાળે ધરતીના પેટાળને ફાડીને આવેલો કોળાણો મને તમને કહે છે કે જેને ઉગવું હોય ને એને સોમાહાની વાટ જોવાની જરૂર નથી પડતી આ એક દુઓ અને આ પ્રકૃતિ કેવું મને તમને શીખવાડે છે કે આ આપમેળા એ ઉગ્યો છે અને આપમેળા એ ઉગે ને ઉગે અને કોઈ ન પૂગે તો કાળે ઉનાળે કોળિયો વેલો હરિયો વાહ જેને આપમેળાએ ઉગવું એ રીયે નહીં મેઘની રાહ એ વરસાદની જેને ઊગી નીકળવું હોય ને આપ એ ન વાટ જોવે કે મને આણે સપોર્ટ ન કર્યો મને આણે સપોર્ટ ન કર્યો મને આમ થઈ જતું તો પણ કુટુંબે ધ્યાન ન દીધું મને મારા બાપે કાંઈ ન કરી દીધું વાંધો વાં મને મારા કુટુંબે કાંઈ ન કર્યું મારા મિત્રોએ ને મારા દેશે એને મારી સરકારે કાંઈ નો કર્યું કરવું જોઈએ આ બધાને પણ મુદ્દો એ કે આપમેળાએ ઊગું એ રીએ નહીં મેઘની રાહ જેને આપ આપમેળાએ ઊગું છે ને એ વરસાદની રાહ નથી જોતો આ વહેલો દોઢ હાથનો થઈ ગયો કાળે ઉનાળે એટલે મેં આ બે વર્ષ પહેલાં દુઓ લખ્યો તો એ મને આજ યાદ આવ્યો અને મેં આપના સુધી પહોંચાડ્યો છે આવું કંઈક ને કંઈક નાની નાની વાતોને એવું બધું આપના સુધી પહોંચાડતા રહીશું સુરક્ષિત રહીજો જય માતાજી જય હિન્દ